જામનગરમાં હવે નવજાત શિશુની સંભાળ વિષય પર થશે ઉત્કૃષ્ટ રિસર્ચ, જેનું કારણ એ છે કે જામનગરની મેડિકલ કોલેજને મોટી સિદ્ધિ મળી છે. જામનગરની એપી શાહ મેડિકલ કોલેજના નવજાત શિશુ વિભાગને નેશનલ નિયનેટોલોજી ફોરમ ઇન્ડિયા દ્વારા સુપર સ્પેશિયાલિટી ફેલોશિપ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ ગુજરાતની અન્ય કોઈ સરકારી સંસ્થાને મળી નથી, એટલે કે ગુજરાતની આ પહેલી સંસ્થા છે જેને આ લાભ મળ્યો છે, જેથી 2 ડૉક્ટર અને 4 નર્સ માટે ફેલોશિપ ખાલી છે. સમગ્ર ગુજરાત ખાતે મેડિકલ કોલેજમાં આવી ફેલોશિપ હાલ માત્ર જામનગરના ફાળે છે, જે ગૌરવની વાત છે. હું ડૉક્ટર મૌલિક શાહ, એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક્સ, હાલ અહીંયા જે સિક ન્યૂબોર્ન કેર યુનિટ છે એનો ઇન્ચાર્જ છું. અત્રેની સંસ્થા ખાતે આપ સૌ જાણો છો એમ MBBSની 250 સીટ, MD પીડિયાટ્રિક્સની 11 સીટ ઓલરેડી છે અને આ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પરંતુ એક વખત MD પીડિયાટ્રિક્સ થઈ ગયેલા હોય અથવા તો જે પીડિયાટ્રિશિયન બની જાય છે, એ પછી એમને જો નવજાત શિશુને લગત વધુ જ્ઞાન હાસિલ કરી અને સુપર સ્પેશિયાલિસ્ટ બનવું હોય તો એમના માટે 2 જ રસ્તાઓ રહેતા હોય છે, DM અથવા તો ફેલોશિપ કરવું. તો અહીંયાની સંસ્થામાં જે પ્રકારનો ક્લિનિકલ લોડ છે એ જોઈને અમને સૌને લાગતું હતું કે અહીંયા પણ આપણે સુપર સ્પેશિયાલિટીની બ્રાન્ચ ચાલુ કરવી જોઈએ, જેથી કરીને અહીંયા તૈયાર થનારા સુપર સ્પેશિયાલિસ્ટ નિયોનેટોલોજીસ્ટ ભવિષ્યમાં આપણા રાજ્ય અને પ્રદેશને ખૂબ ઉપયોગી થઈ શકે અને બાળ મરણ અને ખાસ કરીને નવજાત શિશુનું મરણ જે આપણી રાજ્ય સરકાર ઘટાડવા પ્રયાસ કરી રહી છે એમાં સહયોગી બની શકાય. તો આવા ઉદ્દેશ્યથી અમે ભારતમાં નવજાત શિશુ નિષ્ણાતોની સંસ્થા NNF એટલે નેશનલ નિયોનેટોલોજી ફોરમ એમને વિનંતી કરી અને એમણે એક આપણી સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર રિલેટેડ ઇન્સ્પેક્શન કર્યું અને ત્યારબાદ બધી જ વસ્તુના પેરામીટર્સ પર આપણે જ્યારે ખરા ઉતર્યા ત્યારે એમણે અહીંની સંસ્થાને NNF અહીંનું રેકગ્નિશન આપ્યું અને આ રેકગ્નિશનના કારણે હવેથી અહીંયા આપણે ડૉક્ટરો માટે 2 સુપર સ્પેશિયાલિસ્ટ ફેલોશિપની જગ્યા અને નર્સિંગ માટે કુલ 4 સુપર સ્પેશિયાલિસ્ટ નર્સિસની જગ્યા કુલ છે અભ્યાસક્રમો ચાલુ થશે. આ અભ્યાસક્રમોમાં ભણી અને આ લોકો જે છે પોતાએ સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે આગળ ઉપર પ્રેક્ટિસ કરી શકશે અને ભારત તેમજ વિદેશોની અંદર પણ આ જ અભ્યાસક્રમના આધારે કંઈ નવું પણ કરી શકશે. નેશનલ ન્યુરોલોજી ફોરમ તરફથી આપણે ત્યાં કુલ 2 ડૉક્ટરોની ટીમ આવેલી હતી, જે 10 માર્ચના દિવસે એમણે ઇન્સ્પેક્શન કરેલું હતું. દિવસભર આ ઇન્સ્પેક્શન ચાલ્યું હતું અને આ ઇન્સ્પેક્શનના અંતે જે સાહેબો આવેલા હતા એમણે તમામ વિગતોની નોંધ લઈ અને એ વિગતો ત્યારબાદ ઉપર દિલ્હી ખાતે સબમિટ કરેલી. એની કમિટીએ 1 મહિના સુધી આ બધાનું પૃથક્કરણ કર્યા બાદ આપણને આજે એપ્રિલ મહિનાની અંદર અનુમતિ આપી છે કે આ ફેલોશિપ અહીંયા ચાલુ થઈ શકે. આ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે નેશનલ ન્યુરોલોજી ફોરમની ફેલોશિપ હાલ મેડિકલ કોલેજ ખાતે શરૂ કરનાર આપણે પહેલા છીએ અને એ વસ્તુનો અમને ખૂબ જ ગર્વ અને આનંદ છે.